ગુજરાત પોલીસ વિભાગમાં બદલીની લહેર આવશે તેવા સંકેતો જણાઈ રહ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસ વિભાગમાં અગત્યની બદલીઓ થઈ શકે છે. આઈએએસ બાદ હવે આઈપીએસની બદલીઓ પણ નિશ્ચિત રૂપે થશે તેવા સંકેતો જણાઈ રહ્યા છે. નમસ્કાર, હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. મંગળવારે સાંજે કલેક્ટરો અને ડીડીઓ સહિત 50 આઈએએસ અધિકારીઓની સામૂહિક બદલી બાદ હવે ગૃહ વિભાગ એટલે કે પોલીસ વિભાગમાં સામૂહિક બદલીઓના ઓર્ડર તૈયાર થઈ ચૂક્યા છે. આગામી 2 દિવસમાં પોલીસ વિભાગમાં બદલીઓના સામૂહિક આદેશની શક્યતા છે. લોકસભા ચૂંટણી પહેલા એક સાથે આઈએએસ બાદ હવે આઈપીએસની બદલીઓ નિશ્ચિત છે. ખાસ કરીને મહેસાણા, આણંદ અને અમદાવાદ ગ્રામીણના એસપીની ખાલી પડેલી જગ્યાએ નિયુક્તિઓની સાથે સાથે સુરત રેન્જ આઈજી ચંદ્રશેખરના સીબીઆઈમાં ડેપ્યુટેશન બાદ પણ ખાલી પડેલ જગ્યાઓને લઈને નિયુક્તિઓ થશે. ફેબ્રુઆરી મહિનામાં જ સુરત પોલીસ કમિશનર અજય તોમર નિવૃત્ત થવાના છે ત્યારે સુરત કમિશનરને લઈને પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે. કુલ મળીને કમિશનરેટર, જિલ્લા એસપી અને રેન્જમાં પણ મોટા ફેરફારની શક્યતા જણાઈ રહી છે. સૂત્રોની જાણકારી પ્રમાણે બદલીના આદેશની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે. ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રીના કાર્યાલયની લીલી ઝંડી મળતા જ બદલીના ઓર્ડર કરાશે. નોંધનીય છે કે લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં મોટા પાયે આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્યના 50 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, તેમજ મોટાભાગના ડીડીઓ અને કલેક્ટરનો બદલીમાં સમાવેશ કરવામાં પણ આવ્યો છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ બદલીઓ કરાઈ છે. લોકસભાની આગામી ચૂંટણી સંદર્ભે બદલીઓ કરાઈ છે ત્યારે આવો જાણીએ કે કયા આઈએએસ અધિકારીઓની બદલી કરાઈ. અમદાવાદના ડીડીઓ એમ કે દવેને ગાંધીનગરના કલેક્ટર બનાવાયા. મોરબીના કલેક્ટર જીટી પંડ્યાને દ્વારકાના કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી. જામનગર કલેક્ટર બી એ શાહની વડોદરા કલેક્ટર તરીકે બદલી કરાઈ. નવસારી કલેક્ટર અમિત પ્રકાશ યાદવની ખેડા કલેક્ટર તરીકે બદલી કરાઈ. આ ઉપરાંત સૌરભ પારધીને સુરતના કલેક્ટર બનાવાયા. રાજકોટ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરની છોટા ઉદેપુરના કલેક્ટર તરીકે બદલી કરાઈ. ગૃહ વિભાગના સેક્રેટરીની દાહોદના કલેક્ટર તરીકે બદલી કરાઈ. કિરણ ઝવેરીની પણ મોરબી કલેક્ટર તરીકે બદલી કરાઈ. તો બીજી બાજુ એએમસી ડેપ્યુટી કમિશનર નેહા કુમારીની મહીસાગરના કલેક્ટર તરીકે પણ બદલી કરાઈ. મોરબીના ડીડીઓની ગીર સોમનાથના કલેક્ટર તરીકે બદલી કરાઈ. નવસારીના કલેક્ટરની ખેડાના કલેક્ટર તરીકે બદલી કરાઈ. તો ટુરિઝમના એમડી આયુષ સંજીવને સુરતના કલેક્ટર બનાવાયા. આ ઉપરાંત રાજકોટના ડેપ્યુટી કમિશનરને છોટા ઉદેપુરના કલેક્ટર બનાવાયા. તો વડોદરાના કલેક્ટર એબી ગોરની પણ બદલી કરાઈ. જામનગરના કલેક્ટરને વડોદરાના કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી. તો કિરણ ઝવેરીને મોરબીના કલેક્ટર બનાવાયા. આ ઉપરાંત એએમસીના ડેપ્યુટી કમિશનરને મહીસાગરના કલેક્ટર બનાવાયા. મોરબીના ડીડીઓને ગીર સોમનાથના કલેક્ટર બનાવાયા. ત્યારબાદ વલસાડના કલેક્ટરની નવસારીના કલેક્ટર તરીકે પણ બદલી કરવામાં આવી. બનાસકાંઠાના ડીડીઓની રાજકોટના ડેપ્યુટી કમિશનર તરીકે બદલી કરીને નિમણૂક કરવામાં આવી. અમદાવાદ ડીડીઓની ગાંધીનગર કલેક્ટર તરીકે બદલી કરીને નિમણૂક કરાઈ. વડોદરા કલેક્ટર એબી ગોરને સીએમઓમાં ઓએસડી તરીકે બદલી કરાઈ. તો અમરેલીના ડીડીઓની શિક્ષણ વિભાગના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરી બદલી કરવામાં આવી. તો બીજી બાજુ જૂનાગઢ કોર્પોરેશનના કમિશનરને સુરેન્દ્રનગરના ડીડીઓ બનાવાયા. આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર.